નમસ્તે કેમ છો મજામાં હું છું સીમા કિશકુમાર તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું રોઝ સિરપ અને તેમાંથી રોઝ મિલ્કશેક અમે સિરપ ઘરે બનાવ્યું છે અને કોઈ પણ એસન્સ નાખ્યા વગરનું બનાવ્યું છે અમે નેચરલ ગુલાબની જે પાંદડી આવે તેમાંથી બનાવ્યું છે આ એકદમ શરીરને ઠંડક તો આપે જ છે સાથે સાથે બનાવવું એકદમ ઇઝી છે તમે બનાવીને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે એક મિનિટમાં બનાવીને પી શકો છો આ શરીર માટે સારું પણ છે અને ગુલાબમાં કોઈ પણ મેં એસન્સ નથી નાખ્યું તો એમનેમ બનાવી શકો છો તો ચાલો જલ્દીથી સ્ટાર્ટ કરીએ આજની રેસીપી ગુલાબ સિરપ અને એ પણ એસેન્સ વગરનું જો તમે અમારી ચેનલમાં નવા નવા હોય અને અમારી ચેનલમાં સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકન એટલે કે ઘંટડીને દબાવવાનું ના ભૂલતા જેથી હું આવી ઇઝી ઇઝી રેસીપી લેતી આવું તો તમારા ફોનમાં ઘંટડી વાગી જાય અને યુટ્યુબમાં તમે અમારો એક પણ આવી ઇઝી રેસીપીનો વિડીયો જોવાનો રહી ના જાય તેના માટે મેં અહીંયા 40-45 નંગ જેવા એ દેશી ગુલાબ લીધા છે આમાં હંમેશા દેશી ગુલાબ લેવા પીલા ગુલાબ ના લેવા કેમ કે દેશી ગુલાબની સુગંધ સારી હોય છે પછી તેને ધોઈને સૂકવી લેવા અને પછી તેમાંથી પાંદડીઓ છૂટી પાડી લેવી જો તમને પાંદડીઓ મળતી હોય તો તમને પાંદડીઓ પણ લઈ લેવી અને એમાં જોઈ લેવું કે કોઈ પણ ગુલાબની પાંદડીઓ ખરાબ છે કે નહીં અને આપણે જે પાંદડીઓ જોઈએ છે વચ્ચેનો ભાગ કે ડંઠલ નથી જોતો તો એને કાઢી લેવો આવી રીતે બધા જ મેં કાઢી લીધા છે આ ટોટલ 45-50 નંગ જેવામાં દેશી ગુલાબ હતા નાના નાના એટલે જોઈને લઈ લેવા આપણે તેને મિક્સરમાં પીસી લઈશું આપણે તેને પાણી નાખ્યા વગર જ પીસી લેવાનું છે તમે જોઈ શકો છો મેં આ પીસી લીધું છે મેં એને પાણી નાખ્યા વગર પીસ્યું છે કેમ કે આપણે એને ચાસણીમાં નાખવું છે તો જો પાણી નાખીએ તો ચાસણી ઢીલી થઈ જાય એટલે આપણે હવે મેં અહીંયા 45-50 નંગ જેટલા ગુલાબ લીધા છે તેની સામે મેં અહીંયા 2.5 કપ જેટલી ખાંડ લીધી છે ટોટલ તમે જો ગ્રામમાં માપવા જાઓ તો 500 ગ્રામ થાય અને તેમાં હું 1 કપ જેટલું પાણી લઈ લઈશ એક જાડા તળિયાવાળું વાસણ લઈ લેવું અને તેમાં આપણે ખાંડ નાખી દેવી ખાંડને નાખી દીધા પછી આપણે તેમાં પાણી નાખી દઈશું હું અહીંયા 1/4 કપ પાણી પહેલાં એડ કરું છું પછી પાછળથી જરૂર પડે તો પાછળથી નાખીશું હવે આપણે સ્ટાર્ટ કરીને મીડિયમ ફ્લેમ ઉપર તેને ઉકાળશું આપણે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને ઉકાળવાનું છે થોડી થોડી વારે એને હલાવતું જવું અને ખાંડ ઓગાળતું જવું તમે જોઈ શકો છો ખાંડ ઓગળી ગઈ છે આ તમે જોઈ શકો છો એકદમ ચાસણી આપણી ક્લિયર નથી તો ચાસણી ક્લિયર કરવા માટે મેં અહીંયા 4 મોટી ચમચી જે આપણું દૂધ આવે તે લીધું છે આ નોર્મલ દૂધ છે કોઈ પણ આપણે લઈ શકો છો મલાઈવાળું કે મલાઈ વગરનું એને ઠંડુ પણ ગરમ કે કોઈ પણ આપણે દૂધ લઈ લેવું અને ચાસણીમાં નાખી દેવું અને મિક્સ કરી દેવું તમે જોઈ શકો છો થોડું થોડી વારમાં મેલ ઉપર આવી જશે હવે મેં જે 1/2 કપ આપણું પાણી બાકી હતું તે નાખી દીધું છે અને એને આપણે ઉકળવા દઈશું થોડીક વાર ઉકળવા દઈશું એટલે આપણો જે મેલ હોય ખાંડની ચાસણીનો એ બધો સાઈડમાં આવી જાય હવે જોઈ શકો છો બધો સાઈડમાં આવી ગયો છે પછી આવી રીતે કાઢતા જશું ચમચાની મદદથી આવી રીતે ગણીની મદદથી કાઢી લેવું એટલે ચાસણી જતી રહેશે નીચે અને મેલ ઉપર રહી જશે આવી રીતે બધો મેલ કાઢી લેવો તમે જોઈ શકો છો ચાસણી એકદમ ક્લિયર થઈ ગઈ છે આપણી હવે ચેક કરી લેવું 1/4 તારથી 1 તારની ચાસણી આપણે કરવા દેવી ચમચો ઠંડો થઈ જાય એટલે એમાં ચેક કરી લેવી આ 1 તાર બનવાની તૈયારી છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને જે આપણે ગુલાબની પાંદડી જે પેસ્ટ બનાવી હતી તે લઈ લઈશું ગેસ બંધ કરી દીધા પછી જ નાખો ગુલાબની પાંદડી મેં આને દૂધથી આપણે ચાસણી ક્લિયર કરી હતી તો મારી ચાસણી જામશે નહીં ફ્રીજમાં મૂકું તો પણ જો તમે આવી રીતે રોઝ સિરપ બનાવતા હોય અને જો તમારે દૂધથી એને ક્લિયર ના કરી હોય તો કંઈ વાંધો નહીં તો ચપટી એક તમારે આમાં લીંબુના ફૂલ આવે તે નાખી દેવા અને જો લીંબુના ફૂલ ના અવેલેબલ હોય તો 1/2 ચમચી તમારે લીંબુનો રસ કાઢીને નાખી દેવો અને આપણે ઠંડુ થવા દઈશું અને ઠંડુ થવા માટે મેં એક તપેલીમાં ટ્રાન્સફર કરી દીધું હતું હવે ઠંડુ થઈ ગયું છે તો આપણે તેને ગાળી લઈશું જો તમારે એને મિલ્કશેકમાં જ યુઝ કરવો હોય દૂધ કે પાણી સાથે તો તમે ના ગાળો તો પણ ચાલે આવી રીતે કણી કણી વાળો તમે પીવો તો તેનો ટેસ્ટ સરસ આવે પણ મારે આ મલ્ટીપર્પઝ માટે બનાવવો હતો એટલે કે મારે આ શરબતમાં પણ યુઝ કરવો હતો સોડામાં પણ યુઝ કરવો હતો લસ્સીમાં પણ યુઝ કરવો તો પછી તેમાં ગાળવું પડે કેમ કે અમુકનો જે એના રેસા આવે જે આપણે રોઝ પેટર્ન્સ હતી જે
પાંદડી હતી તેના કણી આવે તો એ મજા ના આવે ખાવામાં, તો તમે એને ગાળી લેવો. અને જો તમારે ખાલી શરબત જ બનાવવો હોય દૂધ અને પાણીનું તો તમે ના ગાળો તો પણ ચાલે, એમના ખાલી બોટલમાં ભરી લેવું. અને જો તમારે આમાંથી થોડો ગુલકંદ જોઈતો હોય તો ખૂબ ચાળીને નહીં લેવો, આ સેજ સેજ ઘાટું હોય ત્યારે તમે કાઢી લો તો આ તમારો ગુલકંદ પણ બનાવી શકો છો. આ જોઈ શકો છો આ ગુલકંદ જેવું થઈ ગયું છે, એને બહુ નહીં ચાળવું અને કાઢી લેવું તો આપણો ગુલકંદ તૈયાર થઈ જશે. હવે આ બધું કાઢી લીધું છે. હવે તેમાં હું એક ચણાની દાળ જેટલું એટલે કે એક પિંચ જેટલું આપણે લાલ કલર આવે ફૂડ કલર તે નાખું છું, કેમ કે જે બહારનો જે કલર આવે એ થોડોક આપણને ઘરે નહીં મળે તો એના માટે મેં થોડોક કલર નાખ્યો છે. આ ઓપ્શનલ છે, જો ના નાખવો હોય તો ના નાખવું. હવે આ થઈ ગયું છે તો આપણે એક કાચની બરણીમાં સાફ કરીને તેને ભરી દઈશું. હું જોઈ શકો છો એકદમ સરસ ઘાટું બન્યું છે આપણું આ સિરપ, અને તમે સ્ટોર કરી શકો છો ફ્રીજમાં. હવે જે આપણે તપેલીમાં વધ્યું હતું એમાંથી જ આપણે સિરપ બનાવીશું. મેં એક ગ્લાસ જેટલું બનાવવું હતું તો મેં એક ગ્લાસ જેટલું દૂધ નાખી દઈશ અંદર અને સારી રીતે મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો કલર પણ આવી ગયો છે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે. તમે આ પીસો તો તમને એકદમ બહાર કરતાં પણ સરસ ઘરે ટેસ્ટમાં સારું લાગશે. તો તમે આ ઘરે જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને મેં અહીંયા દૂધ ઠંડુ જ લીધું હતું તો બે જ બરફના ટુકડા નાખ્યા છે. તમારે વધારે નાખવું હોય તો વધારે પણ નાખી શકો છો. તો તૈયાર છે આપણું રોઝ સિરપ અને તેમાંથી રોઝ મિલ્કશેક. તો તમને મારી રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ગમી હોય તો પણ કમેન્ટ કરજો અને ના ગમી હોય તો પણ કમેન્ટ કરજો. અને તમને નેક્સ્ટ રેસીપી કઈ જોઈ છે તે કમેન્ટ કરીને જરૂર કહેજો. તો આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી તમે મજા લો આ રોઝ મિલ્કશેકની. આવજો. બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.